नमस्कार विद्यार्थी मित्रों, आगळना विडियोनी अंदर तमे अभ्यास करी चूक्या छो अने हुं मानुं छुं त्यां सुधी आ विडियोनी अंदर तमने समजण पड़ी हशे। विद्यार्थी मित्रों, आपणे द्रावणनी अंदर द्रावण एटले शुं, त्यारबाद द्रावणना प्रकार जोई गया, घन प्रवाही अने वायु। आ घन प्रवाही अने वायुना प्रकारों, त्यारबाद विद्यार्थी मित्रों खूब अगत्यनो टॉपिक आवे छे। विद्यार्थी मित्रों, तमे जोयो छे द्रावण त्रण प्रकारे होय, भौतिक अवस्था एनी, घन प्रवाही अने वायु। आनी अंदर हवे विद्यार्थी मित्रों આપણે જોયું દ્રાવણ બને છે એમાં એક ઉદાહરણ લીધું હતું, અને ઉદાહરણ હતું ખાંડનું જલીય દ્રાવણ। તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ બીજું ઉદાહરણ જોયું હતું આપણે લીંબુ શરબત, ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોયું હતું મીઠાનું દ્રાવણ। આ ઉદાહરણમાં આપણે જોઈએ છે તો દ્રાવણની અંદર આપણે જ્યારે દ્રાવક અને દ્રાવ્ય એમ બે પદાર્થો લઈએ છીએ। ખાંડના જલીય દ્રાવણની વાત કરીએ તો ખાંડ લઈએ છીએ આપણે, અને પાણી ઘણું બધું લઈએ છીએ, અને એની અંદર આપણે દ્રાવ્ય કરી દ્રાવણ બનાવીએ છીએ। તો કેટલીક વાર આપણે ખાંડ લઈએ છીએ, આ ખાંડ ઓછી લઈએ છીએ તો એનો સ્વાદ કેવો લાગે છે? તો ઓછો ગળ્યો લાગે છે, ગળ્યો લાગે છે પરંતુ ઓછો। પરંતુ ઘણી બધી ખાંડ લઈએ અને એ પાણીની અંદર દ્રાવ્ય કરી અને દ્રાવણ બનાવીએ તો દ્રાવણ કેવું લાગશે? સ્વાદે વધુ ગળ્યું લાગશે। કોની સરખામણીમાં? ઓછી ખાંડથી બનાવેલા દ્રાવણની સરખામણીમાં। તો મિત્રો, આપણે દ્રાવણ બનાવીએ છીએ ત્યારે દ્રાવ્ય પદાર્થ જે લઈએ છીએ એ દ્રાવ્ય પદાર્થને ચોક્કસ માત્રામાં લઈએ છીએ। આ ચોક્કસ માત્રામાં લઈએ છીએ જેને આપણે દ્રાવણની સાંદ્રતા તરીકે અભિવ્યક્ત કરીએ છીએ। મિત્રો, એટલે કે હવે પછી જે આપણે થિયરી ભણવાના છે, અભ્યાસ કરવાના છે, એ છે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ। આપણે કોઈ પણ દ્રાવણ બનાવીશું એ દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થ ચોક્કસ માત્રામાં દર્શાવીશું। તો સૌ પ્રથમ આપણે શીખીએ અભિવ્યક્તિની અંદર સાંદ્રતા એટલે શું। તો મિત્રો, ખૂબ જ સરસ એવી મજાની વ્યાખ્યા છે કે સાંદ્રતા એટલે કે એકમ કદના દ્રાવણમાં, આપણે જે દ્રાવણ લઈએ છીએ એ કેવું હશે? એકમ કદ તરીકે ધારીએ, આ એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને શું કરવાનું છે? દ્રાવકની અંદર આપણે દ્રાવ્ય પદાર્થ ઓગાળીએ છીએ, આ દ્રાવ્ય પદાર્થના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહેવાય છે। એટલે સંપૂર્ણ ભાર આપણે દ્રાવ્યના જથ્થા પર રહેશે। મિત્રો, આ દ્રાવ્ય પદાર્થ જે છે એનો જથ્થો જે પ્રમાણે લેશું એ પ્રમાણે સાંદ્રતાને આપણે અભિવ્યક્ત કરી શકીએ। આથી દ્રાવણની સાંદ્રતા જે છે એ સાંદ્રતા ને આપણે બે પ્રકારે અભિવ્યક્ત કરી શકાય, એક તો ગુણાત્મક રીતે અને બીજી જે છે એ જથ્થાત્મક રીતે આપણે સાંદ્રતાને અભિવ્યક્ત કરી શકીએ। મિત્રો, આપણે આગળના ઉદાહરણમાં જોઈએ ખાંડનું જલીય દ્રાવણ, એમાં વાત કરી ગયા આપણે કે સ્વાદ કેવો લાગે છે ગળ્યો, અને એમાં એવી પણ વાત કરી ગયા કે એમાં ખાંડનો જથ્થો યોગ્ય માત્રામાં લેવાનો હોય છે। ઓછું લઈએ તો ઓછું ગળ્યું લાગે અને વધુ લઈએ તો વધુ ગળ્યું લાગશે। એ જ પ્રમાણે મીઠાનું દ્રાવણ બનાવશું તો એ પણ ખાડું અને વધુ ખાડું એવી રીતના લાગતું આપણને જોવા મળશે। આ ગુણાત્મક એટલે આપણને ખ્યાલ આવે મિત્રો કે ગુણાત્મકનો અર્થ શું થાય? તો કે એમાં ગુણનો નિર્દેશ થતો હશે, દ્રાવણની અંદર ગુણનો નિર્દેશ થતો હોય, બરાબર? મિત્રો, આપણે જો ખાંડની વાત કરીએ તો ખાંડ ઓછી લઈએ તો કેવો ગુણ છે? સ્વાદે કેવો લાગે છે? તો કે ઓછો ગળ્યું। અને ખાંડ વધુ લઈએ જથ્થો તો કેવું લાગે છે દ્રાવણ? તો કે વધુ ગળ્યું લાગે છે। તો ઓછું ગળ્યું અને વધુ ગળ્યું એમ બે ગુણ દર્શાવે છે, એટલે કે સ્વાદ દર્શાવે અથવા કોઈ પ્રકારના આવા
बीजा गुणों दर्शावतु होय एना आधारे सांद्रता नक्की करवामां आवे छे। तो प्रथम आपणे जोईए गुणात्मक। गुणात्मक एटले शुं तमने ख्याल आवी गयो हशे। तो आ गुणात्मकनी वात करीए मित्रों तो एनी अंदर आपणे जोता जईशुं। तो गुणात्मकनी वात करीए तो एनी अंदर आपणे जोईए तो पहेलुं आवे छे मंद अने बीजुं आवे छे सांद्र। मित्रों मंद एटले शुं तो के आपणे ज्यारे द्रावण बनावीए छीए आ द्रावण में द्रावकनी अंदर द्राव्य पदार्थनुं प्रमाण केवुं हशे घणुं ज ओछुं અને ઘણું ઓછું હશે આથી એનો ગુણ કેવો હશે તો કે ઓછો દર્શાવતો હશે। ખાંડના દ્રાવણની વાત કરીએ એ પ્રમાણે તો એ દ્રાવણને મંડ કહેવાશે। અને બીજું જે દ્રાવણ છે સાંદ્ર એટલે તમને ખ્યાલ આવી જતો હશે મિત્રો કે મંડની વાત કરી ગયા મુજબ સાંદ્રની વાત કરીએ તો સાંદ્રમાં શું હશે દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ ઘણું વધારે હશે। ઓકે કોની સાપેક્ષમાં મંદ દ્રાવણની સાપેક્ષમાં આપણા સાંદ્ર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ ઘણું વધુ હશે। આ વાત થઈ ગુણાત્મક રીતે પરંતુ એને દર્શાવવું ઘણા બધા પ્રોબ્લેમ થાય છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો બીજો જે સાંદ્રતાને દર્શાવવાનો જે અભિવ્યક્ત કરવાનો માધ્યમ છે એ જથ્થાત્મક આપણે મોસ્ટ ઓફલી જથ્થાત્મક રીતે આપણે સમજીશું। તો આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે ટોપિક છે ખૂબ જ અગત્યનો છે ખૂબ જ ધ્યાનથી સમજવું જોઈએ। આજે સમજાવવામાં આવે છે એના પર ભાર આપવામાં આવે છે તમારે સમજી વ્યવસ્થિત રીતે પોતાની નોટબુકમાં લખતા જજો અને નોટબુક બનાવતા જજો। જે ટોપિક ઉપર ભાર આપવામાં આવે છે એ ટોપિકને ખૂબ જ સરળતાથી સમજી એની નોટબુક બનાવજો મિત્રો। તમને આ ખૂબ જ અગત્યનું નીટ ગુજકેટ અને એમસીક્યુ ક્ષેત્રની અંદર આ ઉપયોગી બનશે। તો જથ્થાત્મકની વાત કરીએ તો જથ્થાત્મક રીતે પણ આ દ્રાવણની સાંદ્રતાને બે રીતે વિભાજિત કરવામાં આવે છે એક છે તાપમાન પર આધારિત અને બીજું છે તાપમાનથી સ્વતંત્ર। હવે વાત કરીએ મિત્રાડી મિત્રો તાપમાન પર આધારિતની વાત કરીએ તો તાપમાન પર આધારિત એટલે કે આપણે જાણીએ છીએ દ્રાવણ બનાવે છે તો કે તાપમાન પર આધારિત એટલે કડને આધારિત હોય આપણને ખબર છે તાપમાન અને કડને એકબીજા સાથે સંબંધ છે એટલે તાપમાન વધે તેમ કડ વધે અને તાપમાન ઘટે તેમ કડ ઘટે। દ્રાવણમાં આપણે જોઈએ છીએ પ્રવાહી હોય છે તમે જુઓ છો ઇન જનરલ તો તાપમાન વધારશો તેમ એનું કડ વધતું જશે તાપમાન ઘટાડશો તેમ પ્રવાહીનું કડ ઘટતું જશે। વિદ્યાર્થી મિત્રો જ્યારે 4 સેલ્સિયસ સુધી આપણે આ પ્રવાહીનું તાપમાન પાણીનું જો વાત કરીએ તો તાપમાન ઘટાડતા જઈએ તો એનું કડ ઘટતું જશે પરંતુ ફિઝિક્સની અંદર તમે શીખી ગયા છો કે 4 સેલ્સિયસ પછી જો આપણે આ પાણીનું તાપમાન ઘટાડતા જઈએ તો એનું કદ ધીમે ધીમે વધશે ઘટશે નહીં બરાબર એ તમે ફિઝિક્સની અંદર અભ્યાસ કર્યો હશે। અને ત્યારબાદ બીજી વાત કરીએ તો તાપમાનથી સ્વતંત્ર એટલે આપણે જાણીએ છીએ કે તાપમાનથી સ્વતંત્ર એવું શું હોય તો કે દ્રાવણની અંદર દર હોય દર એ તાપમાનથી સ્વતંત્ર છે એટલે દર આધારિત હશે જે આપણા દ્રાવણો એ બધા તાપમાનથી સ્વતંત્ર છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં તાપમાન પર આધારિતની વાત કરીએ એવા સાંદ્રતાના એકમો કયા કયા છે તો કે એને દર્શાવવામાં તેના એકમો કયા કયા છે તો પહેલું આવે છે કડથી કડ ટકાવારી પર્સન્ટેજ વી બાય વી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજું આવે છે દરથી કડ ટકાવારી પર્સન્ટેજ ડબલ્યુ બાય વી। ત્રીજું છે મોલારિટી વિદ્યાર્થી મિત્રો રીતિ મોલારિટી છે મોલારિટી નહીં જેને કેપિટલ એમ તરીકે દર્શાવાય છે। ચોથું છે નોર્માલિટી જેને કેપિટલ એન દ્વારા દર્શાવાય છે। પાંચમું છે ફોર્માલિટી। વિદ્યાર્થી મિત્રો આ તમારા કોર્સમાં બહુ દેખાતું ન હશે બતાવ્યું ન હશે પરંતુ આ આપણને ઉપયોગી છે એટલે મેં દર્શાવ્યું છે ફોર્માલિટી કેપિટલ એફ તરીકે। આની અંદર આપણે જોઈએ તો બધાની અંદર આપણે જોઈશું તો કડ હશે દ્રાવણનું કડ એવું સંગ્રહાયું હશે અને કડ એ હંમેશા શાના પર આધાર રાખશે તાપમાન પર આધાર હશે તાપમાન વધશે ઘટશે તો એની અંદર ફેરફાર થશે। અને ત્યારબાદ આપણે જોઈએ તો તાપમાનથી સ્વતંત્ર એટલે કે દર આધારિત તો પહેલું આવે છે દરથી દર ટકાવાળી પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ। બીજું આવે છે મોલ અંશ આપણે ધોરણ 11માં શીખી ગયા છે મોલ અંશના વિશે। ત્યારબાદ આવે છે તમે શીખી ગયા છો 5, 6, 7, 8ની અંદર પીપીએમ પાર્ટ્સ પર મિલિયન અને ત્યારબાદ ચોથું જે છે જે મોલારિટીનું કહેવામાં આવે તો બેન કહેવાય મોલાલિટી બરાબર વિદ્યાર્થી મિત્રો મોલાલિટી સ્મોલ એમ। મિત્રો
અહીંયાથી આપણને આ જે જેટલા બી આપણે એકમો જોયા સાંદ્રતા દર્શાવવાના, અહીંયાથી આપણને એમસીક્યુ પૂછાય છે. અને ગુજકેટ અને જેડબલની નીટની અંદર આ માંથી એક પ્રશ્ન અથવા દાખલો હોય છે. મિત્રો, અહીંયાથી હવે તમારા દાખલાની શરૂઆત થાય છે. ખૂબ જ અગત્યનો ટોપિકો છે, તો આ મહેરબાની કરી ખૂબ જ વ્યવસ્થિત ભારરૂપે અભ્યાસ કરજો. તો આ થઈ વાત સાંદ્રતાની. સાંદ્રતા કેવી રીતના દર્શાવવામાં આવે છે, કેવી રીતના આપણે એને ઉલ્લેખ કરીશું, તો એની અભિવ્યક્તિ છે. હું શક્ય હોય ત્યાં સુધી દરેકના દાખલા હું ગણાવીશ ટેક્સ્ટ બુકની અંદર આપેલા. એ અહીંયા સુધી તમને સમજ પડી હશે મિત્રો સાંદ્રતા એટલે શું. જય હિન્દ, જય ભારત.